વસ્તુને મેન તમે મારી કરી રાખી છે, પણ ઘણીવાર ભગવાનને, એટલે અમારા ગુરુ મહારાજ ઘણીવાર કે આ સત્સંગ આપણને સારો લાગે, આ મહારાજ આપણને સારા લાગે, આ સાધુ આપણને સારા લાગે, એટલાથી પૂરું નથી. એ સારા તો લાગે, પણ જેથી મારા લાગશે ને ત્યારે ખરો સત્સંગ થયો કહેવાય. અને એ મમત્વ થઈ જાય એટલે આ મંદિર, આ કાર્ય બધું ભગવાનનું, એટલે એમાં મમત્વ થઈ જાય એટલે ભગવાનના કાર્યમાં જોડાઈ ગયા, મહારાજના મિશનમાં જોડાઈ ગયા, પછી એને કંઈ બાકી ન રહે. મારે ગુરુકુલમાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, મુગટ સ્વામી, કોઠારી સ્વામી, હરિજીવનદાસજી સ્વામી, આ બધા નારાયણ ભગત, આ બધા એવા મહાપુરુષો થયા કે રાત્રિ દિવસ આ સત્સંગની ને સંસ્થાની એટલી સેવા કરી કે અડધી રાતે કોઠારી સ્વામી જાગે, બાથરૂમમાં ટપક ટપક ટીપા પડતા હોય તો નળ બંધ કરે, લાઇટ રહી જતી હોય તો બંધ કરે. કેમ? તો કે આ સંસ્થા કોની? તો કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એણે મહારાજને રાજી કરવા માટે બાંધીને આ મહારાજનું કાર્ય છે. ખરા ભાવથી એ સંસ્થાનું મહત્વ હતું, પણ એની સાથે જે સંતનો ને એ સંતને સંબંધ સીધો મહારાજ સાથે હતો, એટલે સંબંધ જોડે કોઈ કાર્યમાં તો એનો છેડો ક્યાં અડે? મહારાજ સાથે. અને આ જેની વાત કરું છું ને, આ બધાય મુક્તો, આખી જિંદગી એણે સેવા જ કરી હતી, પણ બધાય ને હમણાં લક્ષ્મીનારાયણ સ્વામી મહારાજના ધામમાં ગયા. જુઓ, એક એક સંતોને મહારાજ નિશાની આપીને, દર્શન આપીને ધામમાં લઈ ગયા છે. આ મુગટ સ્વામી આખી જિંદગી બગીચામાં સેવા કરી, પણ છેલ્લે સ્વામીને ખબર, મહારાજના ધામમાં જવું, રસોઈ કરાવી, છોકરાને બીમાર હતા તોય પીરસવા આવ્યા, રસપુરીની રસોઈ કરાવી, પીરસે કોઈ છોકરો ના પાડે તો સ્વામી કે લઈ લેને, આ હાથની છેલ્લી રસોઈ છે, હવે નથી મળવાની. પણ એ પીરસતા હતા ત્યારે ખબર નહોતી, ને પછી ખબર પડી, બીજે ત્રીજે દિવસે સ્વામી મહારાજના ધામમાં વહી ગયા. હમણાં જ પૂજ્ય કૃષ્ણચરણ સ્વામીએ લક્ષ્મીનારાયણ સ્વામીને ફોન કર્યો, સ્વામી ગુરુકુલને 20 વર્ષ થાય છે, પધારો. લક્ષ્મીનારાયણ સ્વામી કે હવે નથી આવવું. સ્વામી પણ પધારો ને. સ્વામી કે હવે મહારાજના ધામમાં હવે ક્યાં શરીર જાજુ રહેવાનું છે, શું નક્કી? અને ખરેખર એમ થયું. બીજે દિવસે લક્ષ્મીનારાયણ સ્વામી સવારે 5 વાગે બ્રાહ્મ મુહૂર્તમાં ભગવાનના અભિષેકના દર્શન કર્યા. અભિષેક કરી, હરિકૃષ્ણ મહારાજનો નોમનો પવિત્ર દિવસ, અભિષેક કરી અને પોતાના આસને આવીને લાંબા થઈને સૂઈ ગયા, અને 5 મિનિટમાં મહારાજના ધામમાં. ત્યારે આ મમત્વ છે એ થાવું જોઈએ, મારાપણું. ઘરમાં જેમ આપણને મારાપણું થાય, ફળિયામાં કંઈક કચરું હોય, ઘરમાં કચરું હોય તો ઉઠાવી લઈએ, એમ જ્યારે આવા તીર્થોમાં આવીએ, મંદિરમાં આવીએ, ત્યારે જોઈને એમ થાય કે આ મારા મહારાજનું ઘર છે, એમ માનીને નાની મોટી સેવા એ જો મળી જાય તો મારા મોટા ભાગ્ય એમ માનીને કરે તો એને ભગવાનનો ખરો રાજીપો મળે. બ્રહ્માનંદ સ્વામીની આ સેવા સમર્પણ, મહારાજ એની ઉપર કેટલા રાજી, પણ આ સ્વામી ઉપર આટલો બધો રાજીપો હતો. બધાને ઘણા એમાં તેજો દ્વેષી પણ હોય ને, તેજ સહન ન કરી શકે, એને એમ થાય કે સ્વામી સર્વે સર્વા થઈ જશે તો, અને ધર્મ નિયમ વાળા હોય એનું પ્રાધાન્ય વધી જાય તો ઘણી વાર પછી બીજાને તકલીફ તો પડે ને, એટલે એના મળમાં ઈર્ષા, ઈર્ષા દેખે દોષ પરના, ભાળે નહીં પોતાની ભૂલ, અમાપને જાય માપવા અને વળી કરે અમૂલ્યનું મૂલ્ય. ત્યારે ઈર્ષા તો શું ન કરાવે મહારાજને, કાને શબ્દ પડ્યા મહારાજ નીકળવાના હતા, મહારાજ આ બ્રહ્માનંદ સ્વામી એને બંધન થઈ ગયું છે. સ્વામી મૂળ રાજસ્થાનના, ને એ વખતે 81માં 81 કાળ પડેલો, ત્યાં તો પાણી એ ન મળે, એટલે એ લોકો ગુજરાતમાં આવતા, ને ખાસ ત્યાં પથ્થરના કામ કરનારા એ બધા શિલ્પીઓ, એ વખતે સસ્તી મજૂરી એટલે વડતાલ, મંદિરનું બધું કાર્ય ચાલે એટલે સ્વામીએ એ બધાને રાખેલા. રાજસ્થાનના હતા સ્વામી, રાજસ્થાનના ખાણ ગામના, એટલે એવી વાતો ચલાવી કે રાજસ્થાનના બધા પરિવારના લોકોને બોલાવ્યા છે, ને આ બધું સ્વામીને પોતાને કરી લેવું છે, અને એવી બધી વાતો મહારાજના કાને પડી. શ્રીજી મહારાજ તો જાણે કે અમારા બ્રહ્મ મુનિ તો સંપૂર્ણપણે નિર્લેપ છે, પણ હવે મહારાજને એની પાસે બીજું કાર્ય કરાવવું હતું.
અને એટલે એના નિર્લેપતાનો પરિચય દેવા માટે બધા નીકળ્યા. મહારાજ ને વળાવવા માટે આવ્યા. એક પછી એકને મહારાજ ના પાડતા જાય, પાછા વાળતા જાય. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ના ન પાડી અને વડતાલની બહાર નીકળી ગયા. અને જ્યાં સુધી મહારાજ ના ન પાડે ત્યાં સુધી પાછા ન વળાય એટલે બ્રહ્માનંદ સ્વામી હાલા આવે. પછી થોડી વાર પછી મહારાજે પાછળ જોયું, લે બ્રહ્માનંદ સ્વામી તમે? તો કે હા મહારાજ. એ હારે આવવું છે? હાલો હાલો અમારી હારે. મહારાજ તમારી હારે? તો કે હવે વડતાલ મંદિરનું ઘણું કામ કર્યું, ઘણી સેવા કરી, હવે સ્વામી આ તમારા ગયા પછી અમારી સભાઓ સુની થઈ ગઈ છે. એ તમે નવા નવા કીર્તનો રચીને અમને રાજી કરતા, સ્વામી હવે સભાઓ સુની થઈ ગઈ છે, તમે અમને કીર્તનો સંભળાવો. મહારાજ કીર્તનોની રચના તો કરું છું ને કરીશ, પણ મંદિરનું લગભગ થઈ ગયું છે. મહારાજ કે, મહારાજ કે સ્વામી એ તમે મંદિરના શિખરો ચડાવો છો ને એ શિખરો જેટલા ઊંચા કરો છો ને એનાથી આ કીર્તનો રચો છે ને એ ઊંચા છે. એ હાલો આજુબાજુનું વાતાવરણ બધું સમજી ગયા બ્રહ્માનંદ સ્વામી. મોટા પુરુષની આ રીતિ કહેવાની ને સમજવાની બધી અલૌકિક હોય, કે તો બહુ મહિમાથી ને બહુ મર્યાદામાં બોલે અને સમજનારા પણ જાજો ટંટો ન કરે, સમજી જાય કે આવી રુચિ છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ સોનાના અક્ષરે કોતરવા જેવું વાક્ય. મહારાજે કીધું હાલો ને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ એ જોડી લઈ આવો કે મગાવી લો. હવે ગઢડા જવું છે તમારી સાથે તો પછી પૂજા વિના તો કેમ ચાલે? સાધુ ને બીજી શું સંપત્તિ? એક જોડી પહેર્યા હોય ને એક જોડી સુકાતા હોય, ધોતિયા કપડા તો ગમે ત્યાંથી મળી જાય, પૂજાની જોડી જોઈએ. એટલે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ એ જોડી મંદિરે પડી છે તો હું લેતો આવું કે મંગાવી લઉં? મહારાજ કે કોઈક આપી જશે, કહી દો ને કોઈક પાર્ષદને, એકાદ પાર્ષદને મોકલો. ભલે મહારાજ. અને પાર્ષદને મોકલ્યા અને બ્રહ્માનંદ સ્વામી મહારાજની સાથે ચાલી નીકળ્યા. સિંજીવાડા રાત રોકાણા, પણ સ્વામીનું હૃદય ભરાઈ આવ્યું કે મહારાજ મારા પર રાજી તો હશે ને. રાત્રિનો સમય, સ્વામી સૂતા, પણ સ્વામીને નિંદર આવે નહીં. અને બ્રહ્માનંદ સ્વામીનું તો વિશ્વાસનું જીવન, પુરુષોત્તમ નારાયણ માટે શરીર પરથી અધમણ અધમણ સોનું ઉતાર્યું. છ છ રાજ્યના રાજકવિ હતા, એ પદનો ત્યાગ કર્યો, કેટલી કીર્તિ! બે બે કુંવરીઓ સુંદરીઓ પરણવા માટે તૈયાર, કોઈ વાતની કમી નહીં, મા બાપનો પ્રેમ પણ બધું. એ સહજાનંદ સ્વામીનો પ્રેમ મેળવવા માટે એણે છોડેલો. અને આજે પરમ પ્રેમ હોય અને એની આંખ ફરે કે એની રુચિ ફરે ને એ સહન ન થાય પ્રેમે, આખી દુનિયા સામે લડી લે એના માટે, પણ એની દ્રષ્ટિ પડે ને તો એ સાચો પ્રેમી છે, એ સહન ન કરી શકે. સ્વામીને બહુ દુઃખ થયું. એને અવગુણ મહારાજનો નથી આવ્યો, એને કોણે કાન ભંભેરણી કરી એવો વિચાર નથી કર્યો, પણ સ્વામીના મનમાં એમ વિચાર આવ્યો કે મારાથી એવી શું ભૂલ થઈ ગઈ કે આજે મહારાજ જરાક આમ કુરાજી જેવા દેખાય છે. બ્રહ્માનંદ સ્વામીને બહુ દુઃખ થયું ને હાથમાં સરોદ લીધો. આખી રાત્રિ પસાર થઈ ગયેલી ને બ્રાહ્મ મુહૂર્તનો પ્રારંભ થયો ને સ્વામીના મનમાં વિચાર આવ્યો, હે મહારાજ ક્યાં સુધી આમ દૂર રહેશો? સ્વામીએ પ્રભાતી રાગમાં એ પદ મહારાજને સંભળાવવા માટે આર્તનાદથી ગાયો. અધમ ઉદારણ અવિનાશી તારા, હે બિરુદની બલિહારી રે,
અધમ ઉધારણ અવિનાશી તારા ગ્રહી પાય છોડો નહીં ગિરિધર અવિચળ ટેક તમારી રે અધમ ઉધારણ અવિનાશી તારા હે પ્રભુ એકવાર બાઈ ઝાલીને હવે શા માટે છોડી દો છો? બાળક મેળામાં મા બાપ સાથે ગયું હોય એને તો ઘણી જગ્યાએ પ્રલોભન થઈ જાય, પણ મા બાપ છે એને છોડે નહીં. કેમ? તો કે પ્રેમ છે. તમે તો પ્રભુ મારી સાચી માં છો. અને જ્યારે બ્રહ્માનંદ સ્વામી સાધુ થવાના હતા એ પ્રસંગ પણ બહુ અલૌકિક છે કે એ વખતે એના મામા આવેલા અને એના મામાએ કીધું, ભાણુબા હજુ વિચાર કરી લ્યો, મોટા મોટા ગાયકવાડી ઇનામો રજવાડી ઠાઠમાઠ તમે છોડીને આવો છો, પણ આ સ્વામિનારાયણ તમને શું દેશે? એને ત્યાં લોટ માગીને ખાવાના દાડા છે. પણ ત્યારે એ લાડુદાન બોલેલા કે મામા, મારા ભગવાને તો મને અક્ષરધામ પટ્ટામાં લખી આપ્યું છે. બે બે સુંદરીઓ આવેલી એને સમજાવ્યા, એ તમારી રુચિ પ્રમાણે સંસાર ચાલશે. આવો પ્રોમિસ કોઈ આપે? આપે તોય પાળે. અને તોય આ લાડુદાન ગઢવી હતા એ ભગવાનમાં એને એવું હેત હતું કે એ માયા તરી ગયા, બધાને જવાબ મળી ગયા, અને છેલ્લે એના માતુશ્રી લાલુમાં હતા એ ઉભા થયા. અને સ્વામિનારાયણ ભગવાનને એ રુદન કરતા કરતા બોલ્યા કે સ્વામિનારાયણ, આજે મારો લાડુદાન માનતો નથી, એને તો હું નહીં સમજાવી શકું, પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે મારો આ લાડુદાન છે એને મેં ક્યારેય ટાઢું જમાડ્યું નથી. ઘી દૂધના શિરામણ કરાવ્યા છે, ઘીથી ચળુ કરાવ્યા છે, નાનપણમાં કોઈ પ્રકારનું રુદન પણ જો મારા લાડુ કરે ને તો મારા હૈયામાં ફાળ પડી જાય. મેં એને ક્યારે રડવા દીધો નથી, આંખના તારાની જેમ રાખ્યો છે. ઘરના સાત કામ પડતા મૂકીને મેં એને સાચવો છે, અને મારા પ્રેમને આ મારો લાડુ સમજે છે એટલે મારું વેણ ક્યારેય ઉથાપતો નથી. અહીં એને બધું મળશે, મોટા મોટા સાધુનું સાનિધ્ય મળશે. પણ મને સ્વામિનારાયણ એ કહો કે આ મારા લાડુને માનું હેત કોણ આપશે? અને આવું લાલુમાં બોલ્યા ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન ઊભા થયા, અને આ પ્રસંગને યાદ કરીને બ્રહ્માનંદ સ્વામી ગાયું, ભરી સભામાં ભૂધરજી તમે હરી સભામાં ભૂધરજી તમે થયા છો માડી માની રે હરી સભામાંભૂધરજી તમે થયા છો માડી માની રે બેટાને મારાથી કઈ ભૂલ થઈ હોય તો પ્રભુ મને યાદી આપો, પણ આમ રૂઠો નહીં.
એક બે ત્રણ ચાર, આમ ચાર ચાર પદની ચોસર એ બ્રહ્માનંદ સ્વામીએ ગાય છે. હે મહારાજ, પોકાર કરું છું, કેમ આવતા નથી, કેમ દર્શન નથી દેતા? ભરી સભામાં પ્રભુ તમે મારા માથે હાથ મૂકી અને તમે કહ્યું કે બ્રહ્માનંદ સ્વામીની માં હું, તો હે મહારાજ એ માતૃ વાત્સલ્ય વરસાવા આવો. અને બ્રહ્માનંદ સ્વામી આમ રડતા રડતા મહારાજને પ્રાર્થના કરીને ચાર પદ પૂરા થયા ને સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. અંતરમાં વેદના અતિ દ્રુસકે ને દ્રુસકે બ્રહ્માનંદ સ્વામી રડી પડ્યા છે. હે મહારાજ, મારી કઈ ભૂલ? માથે હાથ મૂકીને મહારાજ કહે, બ્રહ્માનંદ સ્વામી તમે આવું કેમ સમજો છો? પણ પ્રભુ તમે આવી રીતે મને લઈ આવ્યા. મહારાજ કે સ્વામી, એ અમે તમારા પર બહુ રાજી છીએ, તમારે અમારી હારે રહેવાનું છે, તમારા વિના અમારી સભાઓ સુની થઈ ગઈ છે. મહારાજ જગત ગમે કે તમે રાજી છો ને? શ્રીજી મહારાજ કે સ્વામી, અમે બહુ રાજી. અને એવી વાતો કરી, હવે મારે 12 વાગે જાજી વાતો કરાય. ત્યારે વાલા ભક્તજનો એવા બ્રહ્માનંદ સ્વામી, પણ મહારાજ જો એની ઉપર રાજી તો હતા ને, એના ઉપરથી કેના ઉપરથી ખબર પડે કે મહારાજ અહીંથી ગયા. મહારાજે તરત જ 1.5 મહિના પછી સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી હવે જૂનાગઢનું કામ ઉપાડો. જો આ કામમાં મંદિરમાં બંધન થતું હોય તો એનું એ કામ સોંપે બીજી વાર. અને જૂનાગઢ ગયા ને મહારાજ પૂરું થયું એ પહેલાં ધામમાં વહી ગયા, તો મોટી બાને કહેતા ગયા કે બ્રહ્માનંદ સ્વામીને કહેવરાવજો કે જ્યાં સુધી મૂળીનું કામ પૂરું નહીં કરે ને ત્યાં સુધી અમે ધામમાં નહીં લઈ જઈએ. મહારાજની આજ્ઞાથી એ મૂળીનું મંદિર કર્યું. મહારાજ ભલે અક્ષરધામમાં હતા, પણ એ મૂળી મંદિરના નિર્માણમાં ડગલે ને ડગલે સ્વામિનારાયણ ભગવાન સ્વામીને એની સાથે હતા. અને એવા કેટલાય પરચાઓ મહારાજે આપ્યા છે. ત્યારે વાલા ભક્તજનો, આખી જિંદગી પૂરી થઈ જાય ને તો એકવાર ઝાંખી થતી નથી. અને બ્રહ્માનંદ સ્વામીની સાથે ધામમાં ગયા પછી ભગવાન રહેતા હોય, કાળને ઠેલાવી દે, તૂટ્યું હોય એને ઠેલાવી દે, વારી ઘોડા પર હાથ મૂકીને નિષ્કામી બનાવી દે, મળતા બેઠા કરે, આવા નિર્બંધન હતા. અને એટલે નિષ્કુળાન સ્વામીએ લખ્યું, આવિતિ બ્રહ્માનંદ ને ભાગ તે ઉપાધિ કરાવી ત્યાગ, નિર્બંધન અનુબંધન કાપી નિજ સમીપની સેવાયાપી. ત્યારે વાલા ભક્તજનો, એવા બ્રહ્માનંદ સ્વામી હતા, આપણી વચ્ચે વિરાજમાન છે, આ વડતાલ ઉપર તો એના ઉપકાર ઓછા ગણી એટલા ઓછા, ત્યારે 2 મિનિટ સ્વામીનું આપણે પૂજન કરીએ કેમ લાગે છે? આ ઋષિ ઋણ છે, 2 હાથ જોડી અને બ્રહ્માનંદ સ્વામીના ચરણોમાં આપણે વંદન કરીએ અને પ્રાર્થના કરીએ. ચરણયાપના જ્યાં જ્યાં ફરે છે તીર્થોને તે પાવન કરે છે, એવા ચરણ કરીએ સાથે સૌ માળી અભિષેક કરીએ. સંતનું પૂજન આપણે કેવી રીતે કરીએ? ત્યારે વિનંતી કરું પૂજ્ય હરિવલ્લભ સ્વામી, શ્રી વલ્લભ સ્વામી બંને સંતો પૂજ્ય બ્રહ્માનંદ સ્વામીનું પૂજન કરવા માટે પધારશે. આવો શાંતિલાલ ભાઈ, તમે પણ પૂજ્ય બ્રહ્માનંદ સ્વામીના પૂજનમાં અમારે ખાસ સુરતથી સુરત સત્સંગ મંડળના આગેવાન અમારે હર્ષુક ભગત રામાણી પધાર્યા છે. આવો હર્ષુક ભગત, આપ પણ પધારો અને બ્રહ્માનંદ સ્વામીના પૂજનમાં ભાવથી સ્વામીનું પૂજન આપણે કરીએ. સ્વામીને ચંદનનો ચાંદલો કરી, ચોખા અર્પણ કરી અને સ્વામીનું પૂજન કરશે બધા યજમાનો, બધા ભક્તો પણ પૂજનમાં જોડાશે.
ચંદના છે શીતળતા દેનારે કુમકુમથી સૌભાગ્ય થનારે કેવા ગુણ તો તમે ધરાવો પૂજાના માતણો સ્વીકારો પૂજાના માતણો સ્વીકારો સંતને શું ઉપચાર અર્પણ કરીએ ત્યારે સ્વામીને જનોઈ અને કંઠી એ અર્પણ કરી અને સ્વામીના ચરણોમાં એ પૂજા અર્પણ કરીશું જનોઈ માં તો છે ત્રણ ગુણ એવી જનોઈ ધારી જયા મે એવી વિનંતી કરીએ અમે એવી વિનંતી કરીએ અમે મોતીની માળા અને કાશાય વસ્ત્ર કહેતા ધોતિયા અર્પણ કરી અને સ્વામીનું પૂજન કરીશું કાશાય ધોતી છે અતિ સારી ચાદર પણ સુખ દેનારી ધારણ આપ બિરજો બ્રહ્માનંદ સ્વામી ને અર્પણ કરીએ છે હાર માં મોટા કંઠે પુષ્પ માળા પ્રીતે પેરો સાજ છે એ તો સૌરભ કેરો અને બ્રહ્માનંદ સ્વામી આવું મંદિરનું નિર્માણ કર્યું ત્યારે નિર્માણ કાર્યમાં વડતાલ જૂનાગઢ મૂળી ત્યારે નિર્માણ કાર્યમાં જરૂરી સામગ્રીઓ છે ને આ તો સેવા યજ્ઞનું પ્રતીક કહેવાય ત્યારે એ સામગ્રીઓ અર્પણ કરીને આપણે સ્વામીને હાથ જોડીને પ્રાર્થના કરીએ મૂળી જૂનાગઢ વાર તાલ પધાર વા ભક્તિ તણો ફાલ શિખર બદ્ધ મંદિર કરારા સંતોને અતિ મન સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ બોલો લક્ષ્મી નારાયણ દેવની હરે કૃષ્ણ મહારાજની નમસ્કાર अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को धन्यवाद जय स्वामी नारायण